જય જગન્નાથ ફ્રેન્ડ્સ, ઓડિયા સુખ સંસાર ચેનલકુ આપણકુ બહુત બહુત સ્વાગત. કર્કટ રાશિ માર્ચ 2024 આપણક કેપરી રહેવ, કેઉં ગ્રહર શુભ સ્થિતિટા આપણક બહુત અનુકૂળ રહેવ, એવું કેઉં ગ્રહ જોગું આપણ નીચે ટીકે સતર્ક હે રહેવાકુ પડિવ, તાહા સબુ કિછી મુ આપણકુ ડિટેલ્સ જણેવી. માર્ચ માસર સંપૂર્ણ રાશિફળ અટે આપણક એ વિડિયો આપણક બહુત ઇમ્પોર્ટાન્ટ અટે. તો માર્ચ માસરે કોણ કરાજીવા ઉચિત કોણ નાહી સબુકિછી આપણકુ એહી વિડિયો માધ્યમરે આપણકુ જણેવી, એવું કિછી અશુભ ગ્રહર પ્રભાવકુ ખંડન કરિવા પઈ કોણ એમિતિ પ્રતિકાર રહીછી જોડાકે આપણકુ ભાગ્ય હી ચમકિવાકુ લાગિવ. ઇડે અઢે શનિર પ્રભાવ મધ્ય ચાલીછી. તો અઢે શનિર પ્રભાવ તો નેગેટિવ પ્રભાવ કોણ પોઝિટિવ પ્રભાવ કોણ પડિવ તાહા મધ્ય મુ આપણકુ જણેવી. કર્કટ રાશિ વેલે રાશિર આરાધ્યપતિ ચંદ્રમા દેખંતુ. કર્કટ રાશિ વેલે આપણકર અષ્ટમ ઘરે રહી સૂર્ય બુધ શનિ, તીન ગ્રહ એક સાથે. નવમ ઘરે રાહુ રહી, સપ્તમ ઘરે શુક્ર મંગળ એક સાથે રહી, તૃતીય ઘરે કેતુ, દશમ ઘરે ગુરુ. સર્વપ્રથમે આમે જાણવા આપણકર કેરિયર વિષય દેખુ. ભાગ્યર આરાધ્યપતિ હોઉં આપણકર ગુરુદેવ, કેરિયર હોઉં મંગળ. ભાગ્ય આપણકર ફુલ સપોર્ટ મળવ, ભાગ્યર આપણકર ફુલ સાથ દેવ. ટીકે અધિક આપણકુ પરિશ્રમ મધ્ય કરવાકુ પડિવ, તેબે જે આપણ નિજ ભાગ્યરે જહા જહા અછી તાહા સબુ કિછી આપણ પાઇવાકુ લાગિબે. એહી માર્ચ માસટે એમિતિ ગુડે માસ અટે ફ્રેન્ડ્સ. આપણ જદી ટીકે પરિશ્રમ કરિબે, નિજર વિચાર જદી ચેન્જ ન કરી કરુથલા કામર જદી પરિશ્રમ કરિબે, નિહાતિ આપણકુ ફળટા મળિબ, આપણકુ ભાગ્ય ઉપરે સંપૂર્ણ રૂપે સાથ મળિબ. તેણુ આપણક ભાગ્ય ભલ રહીછે, પરિશ્રમ કરવાકુ પડિબ, અળસ્વામીકુ ટીકે દૂર કરવાકુ પડિબ. મંગળ મધ્ય ઉચ્ચર અછંતી, જેઉ માને સરકારી ક્ષેત્રરે અછંતી, જેઉ માને અગ્નિશમરે અછંતી, જેઉ માને પોલીસરે અછંતી, તાંકો પઈ મધ્ય ભલ રહીછે. જદી આપણ ગવર્નમેન્ટ જોબ પઈ જદી ફોર્મ પકેવાકુ ચાહુંછંતી તો નિશ્ચિત ભાવે પકાંતુ, કારણ મંગળ હી ગવર્નમેન્ટ જોબ દેઇથાંતી. મંગળ જદી જાતકરે મજબૂત થિલે સેહી જાતક જહાર સી ગવર્નમેન્ટ જબ્ટા પાઇથાંતી. તો મંગળ ઉચ્ચર અછંતી કર્કટ રાશિ, એટલે આપણ નિહાતિ ગવર્નમેન્ટ જબ પઈ ફોર્મ પકાંતુ, આપણક ભલ. એવું આ ગોટે કથા જાણી રખુ, જે મને બિઝનેસ કરું તાંક બિઝનેસટા મધ્ય ભલ રહીબ, ટીકે ખર્ચ મધ્ય ઇયાડે દેખાજીવ. માને જદી આપણ 10 ટકા જદી કમાઉછંતી, આપણ 4 ટકા ખર્ચ હબ, 6 ટકા નિજ પાખરે રખીપારિબે. એમિતિ હી આપણકર ટીકે ચાલિબ માર્ચ માસરે. સ્વાસ્થ્ય વિષયરે જાણવા દેખંતુ, સ્વાસ્થ્યરે ટીકે ગડબડ દેખાજીવ, જેમિતિકે આપણકુ થંડા જનિત સમસ્યા દેખાજીવ, થંડા કાશ, છાતીરે કફ જમીબા, એ સબુ સમસ્યા આપણકુ દેખા દેઇપારે. તેણુ નિજર સ્વાસ્થ્યકુ મધ્ય ટીકે જાગૃત હે દેખિબા ઉચિત, અર્થાત આપણ નિજર ખાઇબા પીબા ઉપરે ધ્યાન દેવા ઉચિત, કોણ ખાઉછંતિ કોણ નહીં તા ઉપરે ધ્યાન દેવા ઉચિત, એવું તા સહ નિજકુ ફિટ રખિવા પઈ યોગા એક્સરસાઇઝ નિહાતિ કરંતુ, આપણક પઈ ભલ. એવું સબુબેળે પુરણા કથાકુ ભાવી ભાવિકિના ટેનશન મધ્ય હોંતુ નાહી, જહા હેઇ જઈછી કિંતુ યાપરે આપણક પઈ સબુકિછી ભલ રહીછે. કાહીંકી ભલ રહીછે કહેલે ના ફ્રેન્ડ્સ, અઢે શનિર પ્રભાવ માધ્યમરે રંગર રાજા મધ્ય હોઇથાંતી, રાજાર રંગ મધ્ય હોઇથાંતી. નિજ ઉપરે ડિપેન્ડ કરે કે આપણકર ભાવિબા તરીડા કેમિતિ, માને આપણક થિંકિંગ પ્રોસેસટા કેમિતિ. આપણ જદી ભલ વિચાર કરુછંતી, પોઝિટિવ હેઇકિ રહુછંતી, તો આપણક સહ સબુકિછી ભલ હબ. એવું જદી આપણ સબુબેળે નેગેટિવ ભાવિબે, તો નેગેટિવ જિનિષકુ હી એટ્રાક્ટ કરિબે, કારણ સમસ્તંકર જીભરે માતા સરસ્વતી વિરાજમાન થાંતી. તો આમે જેમિતિ આમે ભાવિબા, નિજ પ્રતિ જેમિતિ આમે કહીબા, સેમિતિ હી આમ સહિત ઘટિથાય. એવું જદી પ્રતિકાર ગ્રહ ગોચર અનુસારે કરાજીવ, તો ભાગ્ય મધ્ય સંપૂર્ણ રૂપે સાથ દેઇથાય. તેણુ જેતિકી જહા પ્રતિકાર કલે મધ્ય ભાગ્યટા સાથ દેવ, સેબે જઈકિના જેબે આપણકર થિંકિંગ પ્રોસેસટા આપણ જદી ચેન્જ કરિબે. શિક્ષા વિષય જાણવા દેખંતુ, મંગળ ઉચ્ચર અછંતી કેબે જાય 16 માર્ચ જાય. પઢારે બહુત ઇન્ટરેસ્ટ આપણ દેબે, જહા કરિબે વિદ્યાર્થી માને 16 માર્ચ આગળ કરિબે આપણક ભલ. એહી ઠારુ માને આજે ઠારુ 16 માર્ચ ભીતરે આપણ જહા બી કરિબે ભલ રહીછે. પઢાકુ નહીં આપણકર બહુત સારા જ્ઞાન બઢિબ, એવું તા સહ ઇન્ટરેસ્ટ રહીબ કે નહીં મતે પઢિવાર અછી, ગોટે જીતિપણ આપણકર દેખાજીવ,
କିନ୍ତୁ 16 ମାର୍ଚ୍ଚ ପରେ କୌଣସି ପ୍ରକାର ସବଜେକ୍ଟ ଚେଞ୍ଜ କରିବି, ଟ୍ୟୁସନ୍ ସ୍କୁଲ ଯାହା ବି ଚେଞ୍ଜ କରିବି 16 ମାର୍ଚ୍ଚ ପରେ କରିଦିଅନ୍ତୁ ନାହିଁ, ଆପଣଙ୍କୁ ହିଁ ଫସିଯାଇପାରନ୍ତି ଆଗକୁ ଯାଇ, ଆପଣଙ୍କ ଫ୍ୟୁଚରରେ ତାହା ଏଫେକ୍ଟ ମଧ୍ୟ ପଡ଼ିପାରେ, କାରଣ 16 ମାର୍ଚ୍ଚ ପରେ ଯାହା ଯାହା କରିବା ଭଲ ନାହିଁ। ଆସନ୍ତୁ ବର୍ତ୍ତମାନ ଆମେ ଜାଣିବା ଆପଣଙ୍କର ଲଭ୍ ରିଲେସନସିପ୍ଟା କିପରି ରହିବ। ଦେଖନ୍ତୁ, ମନ ଚଞ୍ଚଳ ରହିବ, ଦୁଇ ଲଭ୍ମେଟ୍ ଭିତରେ ଅଣ୍ଡରଷ୍ଟାଣ୍ଡିଂ ଟିକେ କମ୍ ହିଁ ଦେଖାଯିବ, ରାଗରୁଷା ଅଧିକା ଦେଖାଯିବ। ଆପଣ ନିଜର ଲଭ୍ମେଟ୍କୁ ଗୋଟେ କଥା କହିବେ, ସେ ଆପଣଙ୍କ କଥା ମାନିବେନି, କିମ୍ବା ଦୁଇ ଜଣଙ୍କୁ ଏମିତି ଲାଗିବ କି ଆପଣ ହଁ କହିଲେ ସେ ନା କହିବେ, ନା କହିଲେ ହଁ କହିବେ, ଏମିତି ମାନେ ଓଲଟିଆ ଛୋଟ ଛୋଟ କଥାରେ ରାଗରୁଷା ଦେଖାଯିବ। ତେଣୁ ରାଗ ରୋଷା କରନ୍ତୁନି, କାରଣ କିଛି ମାତ୍ରାରେ ଭଲ ହେଉଛି, କିଛି ମାତ୍ରାରେ ଟେନସନ୍ ମଧ୍ୟ ଦେଖାଯିବ। ଯଦି ଆପଣ ଏ ସମୟରେ ନିଜ ଉପରେ ଅଧିକା ଧ୍ୟାନ ଦେବେ, ନିଜର କ୍ୟାରିୟର ଉପରେ ଧ୍ୟାନ ଦେବେ, ତେବେ ଆପଣ ଯେଉଁ ରାଗ ରୋଷାରୁ ବଞ୍ଚିତ ହୋଇପାରିବେ। ଏବଂ ଆଉ ଗୋଟେ କଥା ଜାଣି ରଖନ୍ତୁ ଫ୍ରେଣ୍ଡସ୍, ବହୁ ଜଣ ଏ କ୍ୱେଶ୍ଚିନ୍ ବି ମୋତେ କମେଣ୍ଟସ୍ରେ ମଧ୍ୟ ପଚାରିଛନ୍ତି କି ଆମ ଲଭ୍ଟା କାହିଁ ସକ୍ସେସ୍ ହେଉନାହିଁ, କ'ଣ ମନ୍ତ୍ର କରିବୁ ଆମ ଲଭ୍ଟା ସକ୍ସେସ୍ ହେବ। ଦେଖନ୍ତୁ, ମନ୍ତ୍ର କରିଦେଲେ ଲଭ୍ଟା ସକ୍ସେସ୍ ହୁଏନି, ନିଜ ଗୋଡ଼ରେ ଠିଆ ହେଲେ ହିଁ ଲଭ୍ଟା ସକ୍ସେସ୍ ହୁଏ, ଏହା ସତ୍ୟ ଅଟେ। ନିଜ ଗୋଡ଼ରେ ଠିଆ ହେବା ମାନେ କ'ଣ, ନିଜର କ୍ୟାରିୟର ବନେଇବା। ଦେଖନ୍ତୁ, ନିଜର ଆପଣ ଯଦି କ୍ୟାରିୟର ବନେଇବେ, ସେଇଟା ଝିଅ ହୁଅନ୍ତୁ କି ପୁଅ ହୁଅନ୍ତୁ, ଏମିତି ନୁହେଁ କି ମାନେ ପୁଅ ହିଁ ସବୁ କରିବ, ପୁଅ ହିଁ ଜବ୍ କରିବ, ଏମିତି ନୁହେଁ। ଝିଅମାନେ ବି ଜବ୍ କରୁଛନ୍ତି, କରି ଆସିଲେଣି ବି, ଆଗରୁ ବି କରୁଛନ୍ତି, ଏଇ ଜମାନାରେ ବି ମଧ୍ୟ କରୁଛନ୍ତି, ସମସ୍ତେ ଜବ୍ କରୁଛନ୍ତି। ତ ପୁଅ ଝିଅ ଇକ୍ୱାଲ ଅଟନ୍ତି, ଜବ୍ କ୍ୟାରିୟର ନିଜର ଦୁଇ ଜଣ ବନେଇବା ଉଚିତ, ତେବେ ଯାଇ ଲଭ୍ଟା ସକ୍ସେସ୍ ହୋଇଥାଏ। ନହେଲେ ଲଭ୍ଟା ସକ୍ସେସ୍ ତ ଦେଖନ୍ତୁ, ଏହା ନୁହେଁ ଯେ ଭଲ ପାଇବାଟା ନାହିଁ, କେବଳ ପଇସା ଦେଖୁଛନ୍ତି, ଏଇଟା ଏମିତି ଭାବିବା ମଧ୍ୟ ନେଗେଟିଭ୍ ଅଟେ। କାରଣ ଦେଖନ୍ତୁ, କି ଯଦି ଆମେ ଜବ୍ କରିବା, ନିଜର ଗୋଟେ ନାମ ରଖିବା, କ୍ୟାରିୟର ବନେଇବା, ତ ପ୍ୟାରେଣ୍ଟସ୍ ଖୁସି ହୋଇଥାନ୍ତି। ଆଉ ଯଦି କିଛି ବି କରିବେନି, ଖାଲି ଖାଇବେ, ଶୋଇବେ, ଟିଭି ଦେଖିବେ, ଆଉ ଖାଲି ଭଗବାନଙ୍କୁ ଡାକିବେ କି ନାଇଁ ବିବାହ ହୋଇଯାଉ, ଲଭ୍ଟା ସକ୍ସେସ୍ ହୋଇଯାଉ, ଏମିତି ହୁଏନି। ପରିଶ୍ରମ କଲେ ହିଁ ଫଳଟା ମିଳିଥାଏ ଫ୍ରେଣ୍ଡସ୍। ନେକ୍ସଟ ଆମେ ଜାଣିବା ଦାମ୍ପତ୍ୟ ବିଷୟରେ। ଶନିଦେବ ଅଷ୍ଟମ ଘର ରହିଛନ୍ତି, ଦେଖନ୍ତୁ ଶନିଦେବ ଅଷ୍ଟମ ଘର ରହିବା କ'ଣ ହେବ ନା, ପ୍ରତ୍ୟେକ ଦିନ ଆପଣଙ୍କ ଦାମ୍ପତ୍ୟ ଜୀବନରେ କିଛି ନା କିଛି ଚେଞ୍ଜେସ୍ ଆପଣ ଦେଖିବାକୁ ପାଇବେ, କିଛି ନା କିଛି ଛୋଟ ଛୋଟ କଥାରେ ଆପଣଙ୍କର ହଜବେଣ୍ଡ ହୁଅନ୍ତୁ କି ଆପଣଙ୍କ ସ୍ତ୍ରୀ, ଆପଣ ଦୁଇ ଜଣଙ୍କ ଭିତରେ କଳି ଝଗଡ଼ା ମଧ୍ୟ ଦେଖାଯିବ, ଚେଞ୍ଜେସ୍ ଦେଖାଯିବ। କେବେ ଆପଣଙ୍କର ହଜବେଣ୍ଡ ଯିଏ ବି ଆପଣଙ୍କର ଯିଏ ବି ଦାମ୍ପତ୍ୟ ଅଛନ୍ତି, ଆପଣଙ୍କ ସ୍ୱାମୀ ହୁଅନ୍ତୁ କି ଆପଣଙ୍କ ସ୍ତ୍ରୀ, ତାଙ୍କ ଶରୀରର କିଛି ନା କିଛି ପ୍ରୋବ୍ଲେମ୍ ଦେଖାଦେବ, କେବେ ମୁଣ୍ଡ ବ୍ୟଥା, କେବେ ଗୋଡ଼ ପେନ୍, କେବେ ହାଡ଼ ପେନ୍, କେବେ କାମର ପ୍ରେସର, କେବେ ଟେନସନ୍, କେବେ ଘରର କଳି, କେବେ ଏସବୁ ସମସ୍ୟା ଆପଣ ମଧ୍ୟ ଜାଣିପାରିବେନି କି ଭାବିବେ କି କାଲିକି ଆଉ କ'ଣ କହିବ କି ବୋଲି, କିନ୍ତୁ ଏମିତି ହିଁ ଦେଖାଯିବ। ତେଣୁ ଟିକେ ଜାଗ୍ରତ, ଶନିଦେବ ଅଷ୍ଟମ ଘର ରହିବା ନା ଫ୍ରେଣ୍ଡସ୍, ଏଥିପାଇଁ ହିଁ ଦେଖା ଦେଇଥାଏ, ଭଲ ନଥାଏ ଶନିଦେବ ଅଷ୍ଟମ ଘର ରହିବା, ଆଘାତ ହେବା, ଗାଡ଼ି ଚଲାଇଲା ବେଳେ ମାନେ ଆକ୍ସିଡେଣ୍ଟ ହେବା, ଏଇ ଯେମିତି ସମସ୍ୟା ଦେଖା ଦେଇଥାଏ। ତେଣୁ ଜାଗ୍ରତ, ଏହି ଭିଡ଼ିଓରେ ମୁଁ ଆପଣଙ୍କୁ ଟିକେ ଜାଗ୍ରତ ହେବା ପାଇଁ ମଧ୍ୟ କହୁଛି, ଗ୍ରହ ଗୋଚର ଅନୁସାରେ ଏ ଭିଡ଼ିଓ ଦେଖୁଛନ୍ତି ତ ଆପଣଙ୍କ ପାଇଁ ଗୋଟେ ବଢ଼ିଆ ଟିପ୍ସ ଅଟେ, ନିଶ୍ଚିତ ଭାବରେ ଜାଗ୍ରତ ହୋଇ ରୁହନ୍ତୁ। କ'ଣ କରିବେ ଦେଖନ୍ତୁ, ହନୁମାନ ଚାଳିଶା ପାଠ କରନ୍ତୁ। ହନୁମାନ ଚାଳିଶା ପାଠ କରିବା ଘରର ସବୁ ପ୍ରକାର କଳହ କ୍ଲେଶଟା ଦୂର ହୋଇଥାଏ, ଘରର ଯାହା ବି ନେଗେଟିଭ୍ ଥାଏ ସବୁକିଛି ଦୂର ହୋଇଥାଏ। ତେଣୁ ହନୁମାନ ଚାଳିଶା ପାଠ କରନ୍ତୁ ଏବଂ ଓମ୍ ନମଃ ଶିବାୟ ମନ୍ତ୍ର ଜପ କରିବା, ଶିବଲିଙ୍ଗରେ ଜଳକ୍ଷୀର ଢାଳିବା ଆପଣଙ୍କ ପାଇଁ ବହୁତ ବଢ଼ିଆ, ଏହା କରି ଆସନ୍ତୁ। ଆପଣଙ୍କର ଯାହା ବି ସମସ୍ୟା ଥିବ ସବୁ ସମସ୍ୟା ଆପଣଙ୍କର ଦୂର ହେବ, ଏବଂ ତା ସହ ହନୁମାନ ଚାଳିଶା ପାଠ କରିବା ଶନିଦେବଙ୍କର କିଛି ନେଗେଟିଭ୍ ପ୍ରଭାବ ମଧ୍ୟ ଆପଣଙ୍କ ରାଶି ଉପରେ ପଡ଼ିବ ନାହିଁ। ଧନ୍ୟବାଦ।